નવસારીની નારણલાલા સ્કૂલ કોલેજમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં વિદ્યાર્થીઓ તેમજ કોલેજોના પ્રાધ્યાપકોની સાથે સાથે શહેરીજનોએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલ અને કોલેજો પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પ્રિતેશ કુમાર રમેશભાઈ ટેલર, નવસારીનો વતની છું અને પહેલી વખત મેં રક્તદાન ગાડા કોલેજમાં શ્રી જસુભાઈ નાયક સાહેબના માર્ગદર્શન હેઠળ કરેલ અને ત્યાર પછી સતત આજે હું 90મી વખત રક્તદાન કરવા જઈ રહ્યો છું. તેમાં આજે આ કેમ્પસમાં અને કેમ્પસ નિયામક ડૉક્ટર દિનુભાઈ નાયક સાહેબ, અમારા ટ્રસ્ટી શ્રી ભરતભાઈ અને જસુભાઈ નાયક સાહેબ હાજર છે એ મારા માટે ખૂબ જ ઉત્સાહજનક પ્રસંગ છે અને હું સતત ને સતત હજુ પણ વધારે વધારે રક્તદાન કરી શકું એવો મારો પ્રણય છે અને આજે હું 90 વખત રક્તદાન કરવા જઈ રહ્યો છું. તેમાં મારો પરિવાર અને મારો જે નાના નાના કેમ્પસ પરિવાર છે તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું. સૌથી પ્રથમ તો આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજને ચલાવવું કામ થોડું અઘરું છે, કપરું છે. છતાં પણ મારે એટલું કહેવું જોઈએ કે સેવાનો જે મંત્ર જસુભાઈ નાયકની પાસે છે અને હું એને સાયકલ સવાર સેવક કહું છું મારી ભાષામાં, અને એ જે કામ કરી રહ્યા છે એ અદ્ભુત છે, અવર્ણનીય છે, પ્રશંસાપાત્ર છે. અને આવા સમાજસેવકો જ્યારે નવસારીમાં છે, સારા એ ગુજરાતમાં છે, તો આ ધરતી શોભે છે. અને ખરેખર સ્વતંત્ર સેનાનીઓનો ઇતિહાસ જોઈએ કે અત્યારનો જોઈએ તો ભારતની કલગી જે છે, જે શોભે છે, તે આ સેવકોને આભારી છે. અને એટલા માટે આજે સૌ પ્રથમ હું ભાઈસિંહ ટેલરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે 90મું રક્તદાન કરી રહ્યા છે. હું ઈચ્છું છું કે 100મું રક્તદાન કરે ત્યારે ભવ્ય ઉજવણી કરવામાં આવે. બીજું, મારા ચેરમેન શ્રી મહેશભાઈ આજે માંદા છે એટલે આવી નથી શક્યા, પણ એમના મોટાભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એમનો પણ હું સ્વાગત કરું છું. અને તમારા 100 દાનવીરો છો, દાનવીરો ઇન ધ સેન્સ કે રક્તદાન કરે તે જ નહીં પણ રક્તદાનમાં સહાય થાય એવા સેવકો તમે બધા છો, તેને પણ હું મારા વંદન કરું છું. આભાર.